કોરોનાને કારણે ગત મહિને ગણેશ ઉત્સવ તથા મોહરમના જુલુસ રદ થયા હતા આવતા મહિને આવનારી નવરાત્રીના ગરબા આયોજનો પણ રદ થાય તેવી ભીતિ ખેલૈયાઓના મનમાં છે આ અંગે સતત થતી અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્તર થી પચીસ ઓક્ટોબર દરમિયાન યોજાનારા રાજ્ય કક્ષાના નવરાત્રી મહોત્સવની ઉજવણી રદ કર્યાની ઘોષણા કરી છે આ ઉપરાંત રાજ્યભરના ઘણા મોટા ગરબા આયોજકોએ પણ આ વર્ષે ગરબાના આયોજનો રદ કર્યા છે જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના યમરાજાનું રૂપ લઈને ફરી રહ્યો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચૌદ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ એકવીસ કેસ સામે આવ્યા છે એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ એકસો દસ કેસ નોંધાયા છે શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના કુલ છન્નું દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તથા તેમની આવક બમણી કરવા રાજ્ય સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના લોન્ચ કરી છે આજે જામજોધપુરના એપીએમસી ગ્રાઉન્ડમાં સ્થાનિક લાભાર્થે આ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂત લક્ષી યોજનાઓનું ઈ લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા